12 વર્ષ પહેલા 21 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાનથી આવેલા અજમલ કસાબ સહિતના આતંકવાદીઓ દરિયા મારફતે મુંબઈમાં ઘૂસ્યા હતા, જેમાં નવસારીના 3 માછીમારોનો ભોગ લેવાયો હતો. આ ઘટનાને 12 વર્ષ થઈ ગયા બાદ નવસારી જિલ્લાના વાસી બોરસિંહા માછીમારોને પરિવારે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. મામલતદારે પીડિત પરિવારોને 5-5 લાખ ચેક અર્પણ કરી વર્ષના લોક પીરિયડ માટે FD સ્વરૂપે આપ્યા છે. 12 વર્ષ સુધી સતત નવસારી કલેક્ટર કચેરીમાં ધરમના ધક્કા ખાઈને મૃતક માછીમારોના પરિવારજનો થાકી ગયા હતા અને તેમને કોઈ પણ પ્રકારની આર્થિક સહાય મળશે તેવી આશા છોડી દીધી હતી, કારણ કે તંત્રની વિવિધ લાંબી પ્રક્રિયાથી આ પરિવારજનો નાસીપાસ થઈ ગયા હતા. મુંબઈ હુમલામાં આતંકવાદીઓનો ભોગ બનેલા તમામ મૃતકના પરિવારજનોને અત્યાર સુધીમાં સહાય પ્રાપ્ત થઈ છે. માત્ર નવસારી જિલ્લામાં માછીમારો વંચિત હતા, જો કે 12 વર્ષ બાદ તેમને પણ આર્થિક સહાય મળતા માછીમારોના પરિવારમાં આનંદ છવાયો છે. વાસી ગામના સરપંચ સુનિલ ટંડેલે જણાવ્યું હતું કે 26 નવેમ્બર 2008ના રોજ જે ઘટના ઘટી હતી ત્યાર પછી આજે 12 વર્ષ પૂરા થયા છે, ત્યારે જે તે પરિવારને 5-5 લાખની સહાય મળી છે. આ સહાય મેળવવા માટે વિવિધ ટ્રસ્ટ અને જે તે સમયમાં હાલ સુધીના સરપંચો અને અગ્રણીઓ સાથે સહકાર આપ્યો છે, તેમનો હું આભાર માનું છું. 12 વર્ષના સમય મુશ્કેલ હતો અને પ્રોસેસ પણ ચાલતી હતી. તંત્રની એટલી જ વિનંતી છે કે આવું કંઈક થાય તો જે તે સમય મર્યાદામાં જ મદદ મળે તેવી અપેક્ષા છે. મામલતદાર રોશની પટેલે જણાવ્યું હતું કે 2008ના મુંબઈ આતંકી હુમલામાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી ગામના 3 ક્રૂ મેમ્બર નટુભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ અને બળવંતભાઈ ટંડેલના વારસ દોનોર 5-5 લાખ રૂપિયાની સહાય સ્પેશિયલ કિસ્સામાં આજે આપવામાં આવી છે. 26/11 ના મુંબઈ હુમલાનો ભોગ બનેલા માછીમાર બળવંત ટંડેલના પત્ની દમયંતીબેન ટંડેલે જણાવ્યું હતું કે જે રાહત મળી છે તે બદલ આભાર માનું છું. 12 વર્ષથી અમે સહાય મેળવવા માટે ધક્કા ખાતા હતા, અમને બધાની મદદ મળી એટલે અમે 12 વર્ષ સુધી લડી શક્યા. લોકો સામેથી નથી આપતા પણ અમે મહેનત કરી તો અમને 5 લાખ રૂપિયા આપ્યા છે. 2008માં મુંબઈમાં આતંકી હુમલા કરવા માટે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ દરિયાઈ માર્ગ અપનાવ્યો હતો. આ માટે તેમણે એક બોટનો સહારો લીધો હતો. નવસારીના બળવંત પ્રભુ ટંડેલ, નટુ નાનુ રાઠોડ અને મુકેશ અંબુ રાઠોડને મધદરિયે મોતને ઘાટ ઉતારી દીધા હતા અને આ બોટ લઈને મુંબઈ તરફ રવાના થયા હતા. ત્યારબાદ 26 નવેમ્બરના રોજ મુંબઈથી ખૂની ખેલ ખેલાયો હતો. સહાય મળી છે એમનો આભાર છે. 12 વર્ષ પછી પણ મળી છે એમના જિલ્લા પંચાયત જે આપણા કચેરીનો ગુજરાત આખું ગુજરાતને આભાર માનું છું. હું ઈચ્છું છું 12 વર્ષ તમારા કેવી રીતે વીત્યા? 12 વર્ષથી અમે પણ બહુ ધક્કા ડૂકી ખાયા વીટી, એટલે અમારા વકીલ બી હેલ્પ કર્યું, અમને મીડિયાવાળા બી હેલ્પ કર્યું, બધા હેલ્પ કરે છે એટલે અમે પણ લડી શકીએ. આમ આ લોકો હામેથી નથી આપતા પણ અમે મહેનત કરી તો અમને 5 લાખ રૂપિયા આપ્યા. વર્ષ 2008ના મુંબઈના આતંકવાદી હુમલામાં આપણા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી ગામના 3 ક્રૂ મેમ્બર્સ કે જેમના નામ છે નટુભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ તથા બલવંતભાઈ ટંડેલ, એમના કાયદેસરના વારસદારોને આજે આપણે 5-5 લાખ રૂપિયાની સહાય સ્પેશિયલ કિસ્સામાં એમને આજે આપવામાં આવી છે અને જે એમના કાયદેસરના વારસદારોને આજે આપણે સુપ્રત કરીએ છીએ. થેન્ક યુ. બરાબર જી રોડ, આ 12 વર્ષની ન્યાય મળ્યો છે, પરિવારોને શું કહેશો? હા, જે આ 26/11/2008ના જે આ ઘટના ઘટી હતી ત્યાર પછી આજે 12 વર્ષ પૂરા થયા છે, ત્યારે આજે જે તે કેન્ડિડેટને 5-5 લાખ રૂપિયાની સહાય મળી છે તો એના માટે સૌથી વધારે મહેનતને એને સહયોગ કહેવા જઈએ તો જે તે વિવિધ ટ્રસ્ટ અને જે તે સમયના સરપંચો અને આજ હાલ સુધીના સરપંચો અને કેટલાક અગ્રણીઓ પણ ઘણી મદદ કરી, એ લોકોને સાથ સહકાર પૂરેપૂરો આપ્યો એટલે એ જે કંઈ પણ સહાય મળી છે તો એમનો હું આભાર માનું છું.